मंतव्य न्यूज द्वारा हवामान निष्णात अंबालाल पटेल साथ खास बातचीत करवामां आवी हती। नवरात्रि में वरसाद पड़शे के नहीं, वर्ल्ड कप की मजा वरसाद बगाड़शे के शू, आ तमाम सवालों ने लई हवामान निष्णात अंबालाल पटेले शू कह्युं, आवो सांभळीए। नवरात्रि शुरुआत थशे, ए नवरात्रि में कया दिवसों की अंदर वरसाद आवानी संपूर्ण शक्यताओ आप जोई रह्या छो? जो लगभग 17मी तारीखे वादळ वायु जणाय, બીજી નવરાત્રી વાદળવાયુ જણાય, 20મી તારીખે કંઈક વરસાદની શક્યતા રહેશે, કારણ કે 19 અને 20માં જે 25મી વિક્ષેપ આવી રહ્યો છે તેના કારણે વરસાદ થવાની શક્યતા રહેશે, અને અરબ સાગર અને બંગાળ ઉપસાગરના જે ભેજગ્રાહી પવનો છે તેના કારણે વરસાદ આવવાની શક્યતા રહેશે, તેથી નવરાત્રીના મધ્યભાગમાં વરસાદની શક્યતા રહેશે, અને આ જે છે વરસાદ એ ભિન્ન ભિન્ન ભાગોમાં રહેશે, કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જ્યાં છે અને જે સમુદ્રના પવનો જે આવે છે તેની અસર જ્યાં સુધી રહે છે ત્યાં સુધી તેની અસર રહી શકે છે એમ છે। આપ માનો છો કે નવરાત્રિના 9 દિવસમાં કેટલા દિવસ નવરાત્રિમાં ખેલૈયાઓના બગડી શકે? નવરાત્રિના 9 દિવસમાં જોવા જઈએ તો લગભગ 19 તારીખ પછીના 2-3 દિવસોમાં કંઈક અસર થઈ શકે। જી, હવે વાત આવી ક્રિકેટની, ક્રિકેટ મેચ જે રમાવાની છે જેમાં બહુ લોકો ઇંતેજારી પૂર્વક જોઈ રહ્યા છે, તો શું આ ક્રિકેટમાં મેઘરાજા વિઘ્નરૂપ સાબિત થાય? તારીખ 14મી એ ક્રિકેટ મેચ છે ને, એટલે લગભગ 25મી વિક્ષોપ એક પછી એક આવશે। હમણાં જે 25મી વિક્ષોપ આવશે એ લગભગ 8-9-10 તારીખમાં આવશે, એ આ 25મી વિક્ષોપ સિઝનનો પહેલો હશે અને પહેલી હિમવર્ષા થશે આ 25મી વિક્ષોપના કારણે, જેથી સવારે ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા શરૂઆતમાં થઈ જશે, પરંતુ તે પછી તારીખ 13-14માં 25મી વિક્ષોપ આવશે, અને આ 25મી વિક્ષોપ કંઈક હશે એટલો બધો બળવાન નથી, કદાચ આ મેચમાં વિઘ્ન ન આવી શકે, થાય તો ક્યાંક સાંકા સુટી જેવું થઈ શકે, બાકી વિઘ્ન આવવાની શક્યતા નથી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ કે જેમણે આગાહી કરી છે કે આવી રહેલી નવરાત્રિમાં મેઘરાજા ખેલૈયાઓમાં વિઘ્નરૂપ સાબિત થાય, તો બીજી તરફ તેમણે શિયાળાની બાબતે પણ આગાહી કરી છે, અને આ વખતે શિયાળો દમદાર રહેશે પરંતુ ઘઉંના પાકને થોડી ઘણી આંશિક અસર થાય તેવી આગાહી કરવામાં આવી છે। જોકે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી દ્વારા જોવા જઈએ તો સમય જ ખબર પડે, કારણ કે મેઘરાજાનું આગમન અને શિયાળાની ઠંડી આ બંને આગાહીઓ વચ્ચે ક્યારે કેવું રૂપ રહેશે તે તો સમય જ કહેશે। કેમેરામેન ભાવિન વાઘેલા સાથે ઉજ્જવલ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર।